યોહાનની લખેલી સુવાર્તાના 8માં અધ્યાય 28નો 29 વચનની અંદર લખવામાં આવ્યું છે તે આ પ્રમાણેનું છે કે વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના પર પ્રેમ રાખે છે જેઓ તેનો સંકલ્પ પ્રમાણે દેવાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે કેમ કે જેઓને તેણે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેણે દેવોને અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાના પ્રતિમા જેવા થાય અને જેથી તે ઘણા ભાઈઓમાં શ્રેષ્ઠ થાય પ્રભુએ ઉત્પત્તિની અંદર મનને તમને તેની પ્રતિમા પ્રમાણે બનાવ્યા પણ એ પ્રતિમા ઝાંખી અને ધૂંધળી થઈ ગઈ જ્યારે એ માણસ જાતની અંદર પાપે પ્રવેશ કર્યો અને ત્યારબાદ આખી જે ઉદ્ધાર સાધક તારણ સાધક જે યોજના છે તે શરૂ થઈ અને તે યોજનાની પરાકાષ્ઠા એ વધસ્તંભ ઉપર આવી અને વધસ્તંભ ઉપર એ પ્રભુ યેશુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી જ્યારે હું તમે ખરી ખ્રિસ્તી યાત્રા શરૂ કરીએ છીએ તે મોમેન્ટ થી લઈને એ મહિમામાં થવાના એ અંતના સમય સુધી હું તમે પ્રોસેસ થી ગુજરીએ છીએ અને તે પ્રોસેસ અહીંયા રોમી 8:28-29 માં લખવામાં આવેલી છે અને તે છે કે મનન તમને પ્રભુ તેના દીકરાની પ્રતિમા પ્રમાણે બનાવી રહ્યા છે બનાવી દીધા છે ને પણ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે પ્રભુ મનન તમને પવિત્રીકરણની અંદર એ શુદ્ધિકરણની અંદર આગળ લઈ જાય છે કારણ કે પાપ તો મારો ને તમારો પીછો એ મહિમાવંત સ્ટેજ સુધી નહીં છોડે ગમે તેટલો વિશ્વાસ હતો ને તો પણ એ પાપ તો પીછો નહીં છોડે પણ પ્રભુ એ સ્ટેપ બાય સ્ટેપ જીવનના અલગ અલગ એક્સપિરિયન્સીસ દ્વારા જીવનના અલગ અલગ પાસાઓ દ્વારા જીવનની અલગ અલગ પરિસ્થિતિઓ અને સંજોગો દ્વારા આપણને ઘડી રહ્યા છે આપણને મળી રહ્યા છે અને પ્રભુ મને તમને તમારા દીકરાની પ્રતિમા પ્રમાણે બનાવી રહ્યા છે આ એક અગત્ય